નમસ્કાર, 7 વાગ્યાના સમાચારમાં હું દ્વૈત આપનું સ્વાગત કરું છું. સમાચારની શરૂઆત કરીશું આજના મુખ્ય સમાચારથી. સ્માર્ટ સિટીની ત્રીજી યાદીમાં વડોદરા સહિત 27 શહેરના નામ બહાર પાડતા શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ, સૌથી વધુ 5 શહેર મહારાષ્ટ્રના ફાળે ગયા. જાહેર થઈ ચૂકેલા 60 શહેર પાછળ ખર્ચાશે 1,44,000 કરોડ. ઉરી ત્રાસવાદી હુમલા બાદ એક સાથે અનેક સ્તર ઉપર કામગીરી હાથ ધરતી મોદી સરકાર. ગૃહમંત્રીએ ઉચ્ચ કક્ષાની બેઠક બોલાવી તો ગૃહ સચિવ મહર્ષિ પહોંચ્યા શ્રીનગર. રાષ્ટ્રપતિને હાલતથી વાકેફ કરવા રૂબરૂ મળવા ગયા પ્રધાનમંત્રી. ઉરી ત્રાસવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટે ગુજરાતમાં સર્વત્ર યોજાયા અનેક કાર્યક્રમ. દેશ માટે કુરબાન થનાર સૈનિકના પરિવારને મદદ અને ભરોસાની હૂંફ આપવા તત્પર બન્યું છે ગુજરાત. જૂનાગઢ ખાતે ભારતીય જનતા પક્ષના કાર્યાલય માટેની ઇમારતનું ભૂમિપૂજન કરતા કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા. દેશભરમાં પક્ષની માલિકીના કાર્યાલય બંધાય તે માટે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહ દ્વારા ચાલતી ઝુંબેશને તેમણે બિરદાવી. સાબરકાંઠા જેવા આદિવાસી પંથકમાંથી ખેલાડીઓ તૈયાર કરવા માટે 6 કરોડના ખર્ચે બંધાયેલી સ્પોર્ટ્સ હોસ્ટેલ ખુલ્લી મુકતી રૂપાણી સરકાર. લોકાર્પણ સમયે વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ કહ્યું, ખડતલ પ્રજાને વૈજ્ઞાનિક તાલીમ મળતા અહીં ઉગશે અનેક પ્રતિભા. મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલતી હોવાથી મતાધિકાર માટે થનગંતી યુવા પેઢી ઉમટી છે નામ નોંધાવા. 14 ઓગસ્ટ સુધી ચાલનારા મહાઝુંબેશ દરમિયાન પોતાનું નામ મતદાર યાદીમાં બરાબર રીતે નોંધાયું છે તે જોવાની ફરજ દાખવે દરેક નાગરિક. ચોમાસાની આડઅસર તરીકે ફાટી નીકળેલા મચ્છરજન્ય રોગચાળાને કાબૂમાં લેવા માટે દાખતર અને દવાનો પૂરતો બંદોબસ્ત કરવા મથે છે આરોગ્ય તંત્ર. મચ્છર ઉછેરને રોકવા માટે જનસહયોગને અનિવાર્ય ગણે છે રૂપાણી સરકાર. ભાદરવા મહિનામાં અષાઢ શ્રાવણ જેવો ધોધમાર વરસાદ મળતા ગીર પંથકમાં જીવનદાન મેળવતું વાવેતર. માલધારીને ઢોર ઢાંખર તો ખેડૂતને મોલાત માટે વરદાન રૂપ લાગ્યો છેલ્લો વરસાદનો આ રાઉન્ડ. દીકરી જન્મે તો દવાખાના ખર્ચ માફ કરવા ઉપરાંત ભેટ સ્વરૂપે નવજાત પુત્રીને બક્ષીસ આપતી હોસ્પિટલ ખુલતા હરખાયું અમદાવાદ. દીકરી વધાવો દીકરી ભણાવો ઝુંબેશને સરકારી પ્લેટફોર્મમાંથી બહાર કાઢી ડોક્ટર આલમને શાબાશી અપાવે છે સિંધ હોસ્પિટલ. અને નવરાત્રીની પૂર્વ તૈયારી માટે ગરબાના ગુજરાતભરમાં શરૂ થયા તાલીમ વર્ગ. સુરતમાં દીકરીઓ સ્કેટિંગ ઉપર ગરબે ઘૂમી શકે તેવો કસબ શીખવાની મથામણ બની છે ખેલૈયાઓમાં આકર્ષણનું કેન્દ્ર. સમાચાર વિસ્તારપૂર્વક. કેન્દ્રીય આવાસ અને ગરીબી નિર્મૂલન મંત્રી એમ વેંકૈયા નાયડુએ સ્માર્ટ સિટી તરીકે વિકસાવવા નક્કી થયેલા વધુ 27 શહેરોની આજે જાહેરાત કરી હતી. ગુજરાતના વડોદરા શહેરમાં તેમાં સમાવેશ થાય છે. ઉત્તરપ્રદેશના વારાણસી, કાનપુર અને આગ્રા એમ 3 શહેરોનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. આજે સ્માર્ટ સિટીમાં પસંદ કરેલા નગરોની આમ આજે ત્રીજી યાદી જાહેર થઈ હતી. એનડીએ સરકાર વર્ષ 2022 સુધીમાં દેશભરમાં 100 શહેરોને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવાની નેમ ધરાવે છે. અગાઉ જાન્યુઆરીમાં આ હેતુસર 20 શહેરો અને મે મહિનામાં 13 શહેરોની પસંદગી યાદી જાહેર થઈ હતી. અત્યાર સુધીમાં કુલ 60 શહેર પસંદ થઈ ચૂક્યા છે. સ્માર્ટ સિટી યોજના 24 કલાક વીજ પુરવઠો, પાણી પુરવઠો, ઇન્ટરનેટ જોડાણ સહિતની માળખાકીય સુવિધા પૂરી પાડીને શહેરોની કાયાપલટ કરવાની નેમ ધરાવે છે. This inclusion was made by the respective state governments based on their urban population. The second round of competition was among the 98 cities, where the first batch of 20 cities were selected last year for financing under the Smart City Plan. The third being the latest of these 63 cities after they revisited their Smart City plans for addressing the deficiencies pointed out in the last round of competition. જમ્મુ કાશ્મીરમાં ઉરી ત્રાસવાદી હુમલા બાદની સ્થિતિ વિશે પરામર્શ માટે ગૃહમંત્રી રાજનાથસિંહ દ્વારા ઉચ્ચસ્તરની બેઠક બોલાવવામાં આવી હતી, જેમાં લશ્કરી વડા ઉપરાંત ગુપ્તચર તંત્રના વડા સામેલ થયા હતા.
તો બીજી બાજુ ગૃહ સચિવ રાજીવ મહર્ષિ શ્રીનગર પહોંચ્યા છે અને તેમણે રાજ્યપાલ વોરા સાથે બેઠક કરી રાજ્યની વર્તમાન સ્થિતિની માહિતી મેળવી હતી. તો એનઆઈએની તપાસ ટુકડી દ્વારા ઉરી ત્રાસવાદી હુમલા વિશે એફઆઈઆર નોંધાવી કામકાજ શરૂ કરી દેવામાં આવ્યું છે. આટલા ઝડપી ઘટનાક્રમ વચ્ચે પ્રધાનમંત્રી મોદી જમ્મુ કાશ્મીરની હાલની પરિસ્થિતિ વિશે રાષ્ટ્રપતિને માહિતગાર કરવા માટે રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા હતા. બંને નેતાઓ વચ્ચે મહત્વની ચર્ચા થઈ હોવાનું મનાય છે. જમ્મુ કાશ્મીરના ઉરીમાં આર્મી હેડક્વાર્ટર પર થયેલા આતંકી હુમલામાં દેશના વીર જવાનોએ શહાદત વહોરી ત્યારે સમગ્ર દેશ શોકની લાગણીમાં ગરકાવ થઈ ગયો હતો. રાજ્યભરમાં જુદી જુદી સંસ્થાઓ, શાળાઓ, કોલેજો દ્વારા શહીદ થયેલા દેશના બહાદુર સપૂતોને ભાવભીની શ્રદ્ધાંજલિ અપાઈ રહી છે. ઠેર ઠેર કેન્ડલ માર્ચ પણ યોજાઈ રહી છે. એટલું જ નહીં, કાશ્મીરમાં થયેલા આ હુમલાના પ્રત્યાઘાત બાળ માનસ પર પણ ઝીલાયા છે. જોઈએ એક અહેવાલ. જમ્મુ કાશ્મીરના ઉરીમાં થયેલા આતંકવાદી હુમલામાં શહાદત વહોરનાર વીર જવાનોને ભાવભીની શ્રદ્ધાંજલિ આપવા અમદાવાદની એસજીવીપી ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે પ્રાર્થના સભાનું આયોજન કરાયું હતું. વિદ્યાર્થીઓ દ્વારા શહીદ જવાનોને કેન્ડલ લાઇટ કરી તેમની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરાઈ હતી, જેમાં કેટલાક વીર જવાનો અને સંતોએ પણ ઉપસ્થિતિ આપી હતી. દિલ મેં બહોત ઇસ ચીજ કી વેદના હૈ કે દેશને અપને બહાદુર 18 સિપાહી સૈનિક ગવા દીએ હૈ. ઉરી સેક્ટરમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થનાર વીર જવાનોને મોરબીની નવયુગ સ્કૂલમાં પ્રાર્થના સભાનું આયોજન કરી વિદ્યાર્થીઓ દ્વારા શ્રદ્ધાંજલિ પાઠવી હતી, જેમાં વીર જવાનોની શહાદતનો જડવા તોડ જવાબ આપવાની સાથે આતંકી પ્રવૃત્તિઓનું નામોનિશાન મટાવી દેવાની હાકલ કરતા ભૂલકાઓએ વીર શહીદોના આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી હતી. જો કાશ્મીર કે પૂરા દેશને શાંતિ સ્થાપવી હોય તો લશ્કરને ખૂટો દર આપવો જ પડશે. હવે માત્ર એક વિકલ્પ છે, પાકિસ્તાનની શાન ઠેકાણે પાડવી. વીર શહીદોને શ્રદ્ધાંજલિ આપવા માટે અમદાવાદમાં વસ્ત્રાપુર તળાવ ફરતે મીણબત્તી પ્રગટાવી શહેરીજનો દ્વારા કેન્ડલ માર્ચ યોજી શહીદોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. કેન્ડલ માર્ચમાં યુવાનો અને સિનિયર સિટીઝન સહિત શહેરના સુજ્ઞ નાગરિકો જોડાયા હતા તથા ભારત સરકાર પાકિસ્તાન વિરુદ્ધ ડિપ્લોમેટિક સહિતની કાર્યવાહી કરે એવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જવાનો કો યે કહેના હૈ, ઉનકે પરિવારો કો યે કહેના હૈ કે આપ જો ભી કર રહે હૈ દેશ કે લિયે ઉસકી સિરિયસનેસ ઉસકી ગંભીરતા હમારે દિમાગ મેં હૈ ઓર હમ આપકે સાથ પૂરી તરહ સે ખડે હૈ. જામનગર ખાતે ભીમસીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ અને કમલેશ સોઢા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા યોજાયેલા શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ હાજર રહી શહીદોને ભાવભીની શ્રદ્ધાંજલિ પાઠવી હતી. સાંસદ પૂનમબેન માડમ તેમજ રાજ્યના પૂર્વ મંત્રી વસુબેન ત્રિવેદી સહિત શહેરના આગેવાનો અને કોર્પોરેટરો પણ હાજર રહ્યા હતા. એક કેન્ડલ માર્ચ અને એક કેન્ડલ યાત્રાના માધ્યમથી આ દરેક શહીદોને, સૈનિકોને જેના પર આપણે સૌને ગર્વ છે, એવા વીર સપૂતોને શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો. સાથે સાથે મૌન પાડી અને એક સંકલ્પ કરવામાં આવ્યો કે દરેક ભારતીય એમની શહીદીને ક્યાંય એળે નહીં જવા દે અને મું તોડ જવા. હવે એવો સમય પણ આવી ગયો છે કે દરેક ભારતીય સાથે મળી અને એક મું તોડ જવાબ આવો ટેરર સ્પોન્સર કરતા આપણા પાડોશી દેશને આપવું જોઈએ. ખંભાળિયા ખાતે ભાજપ તેમજ શહેરીજનો દ્વારા પણ શહીદોને શ્રદ્ધાંજલિ અપાઈ. લોકોએ શહીદોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી રામધૂન બોલાવી હતી અને દીપ પ્રગટાવી શ્રદ્ધાંજલિ આપી 2 મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું અને ભારત સરકાર ઈંટનો જવાબ પથ્થરથી આપે તેવી માંગ પણ ઉઠાવી હતી. દ્વારકા શહેરના મુખ્ય ચોક એવા ત્રણબત્તી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી પાકિસ્તાન વિરોધી નારા લગાવીને પાકિસ્તાનના ઝંડાને સળગાવ્યો હતો. આ કાર્યક્રમમાં રાષ્ટ્રપ્રેમીઓ, ગૌરક્ષકો અને વેપારીઓ જોડાયા હતા. પાટણ ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉરી ત્રાસવાદી હુમલાના શહીદોને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ યોજાયો, જેમાં મા ભૂમિની રક્ષા માટે પ્રાણ ન્યોછાવર કરનાર શહીદોના પરિવારની પૂરેપૂરી જવાબદારી ઉઠાવવા સરકારની સાથે સાથે સમાજે પણ આગળ આવવું જોઈએ તેવી લાગણી વ્યક્ત કરાઈ હતી. વાવ થરા જેવી સરહદથી પાટણ નજીક આવેલું હોવાથી પાકિસ્તાન વિશે ત્યાં રોષ વિશેષ છવાયેલો જોવા મળ્યો. એક વિદ્યાર્થીઓ દ્વારા એક શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેની અંદર 800 થી પણ વધારે વિદ્યાર્થીઓ
श्रद्धांजलि सहभागी थे शहीद थे એમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી. આપણો પડોશી દેશ હોવા છતાં આપણી સાથે આવું વર્તન કરે એ ખોટું થઈ રહ્યું છે. ઉરીમાં થયેલા આતંકવાદીઓના કાયરતાપૂર્ણ હુમલાને દેશભરમાં લોકોએ વખોડી કાઢ્યો હતો, તો સાથે જ હુમલામાં જવાબદાર લોકોની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે. દૂરદર્શન સમાચાર અમદાવાદ. ભારતના કયા વિસ્તારમાં ધરતીકંપનું જોખમ કેટલું વધુ છે તે અંગેની માહિતી હવે સામાન્ય લોકોને પણ હાથ લગાવી રહેશે. દેશના વિવિધ વિસ્તારોમાં ભૂકંપનો કેટલો ખતરો છે તે દર્શાવતો નકશો બે એજન્સીએ મળીને તૈયાર કર્યો છે. આ નકશાની મદદથી દેશથી માંડીને બ્લોક સ્તરે રહેલા ભૂકંપના જોખમ અંગેની માહિતી મળી શકે છે. કેન્દ્રીય આવાસ અને ગરીબી નિર્મૂલન મંત્રી એમ વેંકૈયા નાયડુએ નવી દિલ્હીમાં ભૂકંપ ઝોનને દર્શાવતા નકશા સાથેના એટલાસનું વિમોચન કર્યું હતું. કેન્દ્રીય મંત્રીએ જણાવ્યું હતું કે આવો નકશો પ્રાપ્ત થતા લોકો મકાન બાંધકામ વખતે જાતે જ ભૂકંપની અસરોથી બચવાના આગોતરા પગલાં લઈ શકશે. ઓફ ધેર પ્લેસ ઓફ લિવિંગ, ધેર ડિસ્ટ્રિક્ટ, ધેર સ્ટેટ, ધેર ઝોન, ધ પીપલ અલર્ટ સો ધેટ દે કેન ટેક લિટિલ પ્રિવેન્ટિવ સ્ટેપ્સ. વન, પ્લાનિંગ. સેકન્ડ, ઝોનિંગ. થર્ડ ઇઝ કન્સ્ટ્રક્શન ઓફ ધ હાઉસીસ. Fourth is the material that is required as a safety measure so that the damage can be lessened. જૂનાગઢ જિલ્લા ભાજપના મધ્યસ્થ કાર્યાલયનું આજે જૂનાગઢમાં ખામદ્રોળ રોડ ઉપર કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલાએ ખાતમુહૂર્ત કર્યું હતું. ભૂદેવો દ્વારા વિધિવિધાનપૂર્વક આ કાર્ય સંપન્ન થયું ત્યારે કૃષિમંત્રી ચિમનભાઈ સાપરિયા, જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમા સહિત જિલ્લા ભાજપના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે શ્રી રૂપાલાએ જણાવ્યું હતું કે પક્ષની કામગીરી સારી રીતે થઈ શકે તે માટે પક્ષની માલિકીનું કાર્યાલય હોવું ખૂબ જરૂરી છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અત્યારે દેશમાં ભાજપની માલિકીના કાર્યાલયો બને તે દિશામાં અભિયાન ચલાવી રહ્યા છે ત્યારે જૂનાગઢમાં આગામી સમયમાં એક આધુનિક સુવિધા સાથેનું ભવન કાર્યરત થઈ જશે તેમ જણાવતા કેન્દ્રીય મંત્રીએ તમામ આગેવાનોને અભિનંદન પાઠવ્યા હતા. આનંદ થાય છે ભારતીય જનતા પાર્ટીના અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ આદરણીય અમિતભાઈ શાહે સમગ્ર દેશમાં જિલ્લા ભારતીય જનતા પાર્ટીના કાર્યાલયો જિલ્લા ભાજપ યુનિટની માલિકીના બને એ માટેનો આખા એ દેશમાં એક મોડ લીધો, આખા એ દેશની અંદર એક કાર્યક્રમ લીધો. એના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ એક નવું કાર્યાલય બનાવવા માટેનો નિર્ણય અમારી જૂનાગઢની ટીમે કર્યો. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરા અને રમતગમત મંત્રીએ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે નવનિર્મિત સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરતા રમતવીરો માટે ટેનિસ કોર્ટ પણ ખુલ્લો મૂક્યો હતો. રૂપિયા 6 કરોડના ખર્ચે તૈયાર થયેલી સ્પોર્ટ્સ હોસ્ટેલનું લોકાર્પણ કરતા રમતગમત મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે અગાઉ રાષ્ટ્રીય કક્ષાએ ખેલકૂદમાં રાજ્યનું સ્થાન 29મું હતું તે હવે 9મા સ્થાને આવ્યું છે. વિધાનસભા અધ્યક્ષ રમણલાલ વોરાએ પણ સાબરકાંઠા જિલ્લાએ ખેલ મહાકુંભમાં 1.57 લાખ ખેલાડીઓની વિક્રમજનક નોંધણી કરાવી હોવા બદલ અભિનંદન આપ્યા હતા. આ પ્રસંગે ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડા, જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા તમામ વિધાનસભા મતવિસ્તારની મતદાર યાદી સુધારણા કામગીરી હાથ ધરવામાં આવી છે. આ અંતર્ગત તારીખ 15 સપ્ટેમ્બરથી 14 ઓગસ્ટ સુધી મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, મ્યુનિસિપલ સિવિક સેન્ટર, ગ્રામ પંચાયત અને મતદાન મથકોએ નામ ચકાસણી, નોંધણી, નામ કમી કે સુધારા સહિતની કામગીરી ચાલી રહી છે. 1-1-2017ના રોજ જેના 18 વર્ષ પૂરા થતા હોય તેવા યુવા નાગરિકો પણ મતદાર યાદીમાં પોતાનું નામ નોંધાવી શકે છે. કાર્યાલયો નાગરિકોનો મોટો ધસારો જોવા મળી રહ્યો છે. નાગરિકો જરૂરી ફોર્મ નમૂના મેળવી શકે તે હેતુસર રજાના દિવસે પણ કાર્યાલય સમય દરમિયાન નાગરિકોને ફોર્મ ઉપલબ્ધ રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. જે તંત્ર તમામ જગ્યાએ જે 3 દિવસ સિવાય તમામ જે મતદાર નોંધણી અધિકારીઓ છે, તમામ મદદની મતદાર નોંધણી અધિકારીઓ એટલે કે પ્રાંત અધિકારીઓ, નાયબ કલેક્ટરો, મામલતદારશ્રીઓ એ તમામ જગ્યાઓ પણ દરરોજ ફોર્મ લેવાનું તો ચાલુ જ છે. એટલે આ સિવાયના દિવસો પણ જે સંબંધિત કચેરીમાં જઈને પણ ફોર્મ આપી શકાય છે અને પોતે પોતાના જે મતદાર તરીકે નોંધણી કરાવી અને લોકશાહીને ઉજ્જવળ કરવા માટેનો પોતાનો સહયોગી બને એવી મારી તમામ મતદારોને વિનંતી છે.
અમદાવાદ શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગના કેસ વધી રહ્યા છે. શહેરમાં તાજેતરમાં સાદા મેલેરિયાના 1280 કેસ, ઝેરી મેલેરિયાના 125, ડેન્ગ્યુના 94, ચિકનગુનિયાના 3 કેસ નોંધાયા છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની હેલ્થ ટીમે શહેરના 7 લાખથી વધુ ઘરોની દિવાલો પર દવાનો છંટકાવ કરીને તેમજ લોકોમાં જાગૃતિ લાવીને રોગચાળાનો સામનો કરવાની કામગીરી શરૂ કરી દીધી છે. હેલ્થ ટીમે 700થી વધુ બાંધકામ સાઇટની મુલાકાત લઈને સાવચેતી માટે મદદરૂપ બની છે. મહાનગરપાલિકાનું કહેવું છે કે સામાન્ય નાગરિક પણ પોતાના ઘરની આસપાસ ખાબોચિયા તથા પાણીની ખુલ્લી ટાંકી, કચરાના નિકાલ જેવી બાબતો પર ધ્યાન આપીને મચ્છરજન્ય રોગોથી બચવામાં મદદ કરી શકે છે. એક વાત કરીએ કે અમે રેગ્યુલર સર્વે કરતા હોય છે તો ઘણા લોકો દ્વારા પક્ષી ચાટ રાખવામાં આવતી હોય છે. તેને જો નિયમિત સાફ કરવામાં ન આવે તો આ પ્રકારના પક્ષી ચાટમાં પણ બ્લીડિંગ થવાની શક્યતા રહેતી હોય છે. તો આમ જો નાગરિક જનક દ્વારા એવરી વીક દરમિયાન આ પ્રકારના જે પાત્રો છે તેને ખાલી કરીને એને વ્યવસ્થિત સાફ કરવામાં આવે તો મલેરિયાનું બ્રીડિંગ, ડેન્ગ્યુનું બ્રીડિંગ થતું ઘણું બધું અંશે અટકાવી શકાય છે. ગુજરાતે શરૂ કરેલી દીકરી વધાવો દીકરી ભણાવો જેવી સંવેદનશીલ ઝુંબેશ રાષ્ટ્રીય અમલ પામી છે, પરંતુ પ્રયોગશીલતામાં ગુજરાતને હજુ સુધી કોઈ રાજ્ય પરાસ્ત કરી શક્યું નથી. દીકરીનું આગમન પરિવાર માટે લક્ષ્મીજીનું અવતરણ ગણાય છે, ત્યારે અમદાવાદની ખાનગી હોસ્પિટલ પ્રસૂતિ ખર્ચ જતો કરવા ઉપરાંત ત્યાં જન્મેલી દીકરીને આશીર્વાદ સાથે નાણાકીય ભેટ આપે છે. જોઈએ આ રિપોર્ટ. અમદાવાદમાં આવેલી સિંધુ હોસ્પિટલમાં ભ્રૂણ હત્યા અટકાવવા માટે એક મહત્વની પહેલ કરાઈ છે. હોસ્પિટલ દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ રજીસ્ટ્રેશન કરાવી કન્યાના જન્મના કિસ્સામાં નિઃશુલ્ક પ્રસૂતિની યોજના અમલમાં મુકાઈ છે. આ રજીસ્ટ્રેશન હેઠળ 20 છોકરાઓના જન્મ બાદ પ્રથમ બાળકીનો જન્મ થતાં હોસ્પિટલમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ હતી. આ હોસ્પિટલમાં દીકરીના જન્મ પર કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી અને રજીસ્ટ્રેશન પેટે જમા કરાવેલી ડિપોઝિટને સુકન્યા બોન્ડ રૂપે પરત આપવામાં આવે છે. અમે બેટી બચાવો અભિયાનને વેગ આપીને એક રીતે પ્રોત્સાહન કરીને અમે આ એક મિશન કે એક અભિયાન શરૂ કર્યું છે અને જે અંતર્ગત કાલે જ અમારે ત્યાં ફર્સ્ટ બેબી ગર્લનો જન્મ થયો છે, જેનું આજે અમે બહુ મોટી રીતે મોટા પાયે જે ઉજવણી કરી રહ્યા છીએ. જી, અમારે ત્યાં કોઈ પણ ડિલિવરી થાય, નોર્મલ હોય કે ઓપરેશન હોય, એમાં અમે કોઈ ચાર્જ નથી લેતા. અમે 1100 રૂપિયા રજીસ્ટ્રેશન ફીસ લઈએ. એ 1100નું પણ અમે એક ગવર્મેન્ટનું જે સુકન્યા યોજના છે એનો સર્ટિફિકેટ લઈને એ બેબીને આપીએ છીએ. સિંધુ હોસ્પિટલમાં 20 છોકરાઓ ઉપર એક બાળકીનો જન્મ થતાં તેને વધાવી લેવા માટે એક સમાજસેવકે તેની ઉજવણીની સમગ્ર વ્યવસ્થા કરી હતી અને બાળકીના પરિવારના લોકો તથા હોસ્પિટલના સ્ટાફ સાથે કેક પણ કાપી હતી. બાળકીના જન્મને વધાવી લેતા સૌએ ખુશી વ્યક્ત કરી હતી. ડોક્ટર સાહેબ ને એ અભિયાન ચાલુ ક્યાં થા, બેટી બચાવ અભિયાન, તો મુજે બહુ ખુશી હુઈ થી ભી યે વાત સુનતે હુએ. ઉસી ટાઈમ મેને ડોક્ટર સાહેબ કો બોલા થા ભી જિસ દિન ભી આપકે હોસ્પિટલ મેં પહેલી બેબી હોગી ઉસકા જિતના ભી સેલિબ્રેશન કા ખર્ચા હોગા વો સબ મેં ગ્રહણ કરૂંગા ઓર મેં બહુ બડી ખુશી સે મુજે યે આજ યે કરતે ગર્વ હો રહા હૈ કે મેં આજ પહેલી બેબી કા ખર્ચા લે રહા હું. આ નવજાત બાળકીના પરિવારમાં ખુશીની લાગણી ફેલાઈ ગઈ છે. બાળકીના દાદી અને તેના પિતાનો હરક પણ સમાતો ન હતો ત્યારે હોસ્પિટલમાં બાળકીના જન્મની આ રીતે ઉજવણી થતા તેમના પરિવાર માટે આ એક સુખદ સંભારણું બની રહ્યું હતું. સમગ્ર પરિવારે સિંધુ હોસ્પિટલના સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો. બેટી બચાવો છે તો આપણે બેટી જોતી હતી, એવું નહીં કે બેટી નથી જોતી, આપણે બેટી જોતી હતી. સમાજને આપણે એવું જ કહેવા માંગીએ છીએ કે બધા બેટી બચાવો, સારું વાત છે, સરસ લાગ્યો, સારું સેલિબ્રેટ કર્યું છે. અહીંયા સિંધુ હોસ્પિટલમાં સારી સુવિધા મળી છે, સારો સપોર્ટ આપ્યો છે, બેટી બચાવો અભિયાન સારું કેન્દ્ર કાઢ્યું છે સમાજવાળાએ. અમારી તો બહુ ખુશી થઈ કે અમારી છોકરી આવી. લેકિન આજે હું કહું બધાને કે જે છોકરી થાય ને, જે ઘરમાં છોકરી હોય ને, એ બહુ ઘર ફૂલે ફલે અને અહીંયા તો બહુ અમે સપોર્ટ મળ્યો છે. સરકારના બેટી બચાવો બેટી પઢાવો અભિયાન થકી આજે લોકો દીકરીઓને હર્ષોલ્લાસથી આવકારી રહ્યા છે અને આજે ખરેખર દીકરી સાપનો ભારો નહીં, દીકરી વહાલનો દરિયો કહેવત સાર્થક થતી નજરે પડી રહી છે. દૂરદર્શન સમાચાર માટે અમદાવાદથી ભાર્ગવ ત્રિવેદીનો રિપોર્ટ.
ભાદરવાની મેઘમહેર અણધાર્યા આશીર્વાદ તરીકે અમરેલી પંથકના ખેડૂતોને ખુશખુશાલ કરી ગઈ છે. ચોમાસાની વિદાય થઈ ચૂકી હોવાની વૈજ્ઞાનિક જાહેરાત થઈ ગયા બાદ વરસાદની ઘટને લીધે ઊભો પાક સુકાતો જોઈ ખેડૂતોનો જીવ બળતો હતો, પરંતુ 2 થી માંડી 7 ઇંચ સુધીનો વરસાદ પડતા કપાસના પાકને જીવનદાન મળ્યું છે. તો વગડામાં ઢોર ઢાંખર ચરાવવા જતા માલધારીને પણ ઘાસચારો તથા પાણી પૂરતા પ્રમાણમાં મળી રહેશે તેવી આશા બંધાય છે. ગીર જંગલના કિનારે આવેલા ધારી પંથકના નાના મોટા કુવા તળાવ અને જળાશયોમાં પાણીની નવી આવક નોંધાય છે. મુંજિયાસર, વડિયા તથા ઠેબી જળાશયમાં પણ જળસ્તર વધ્યું છે. ભાદરવાનો વરસાદ ખેતી માટે દિવાળી બોનસ સાબિત થયો છે. સારો થાય, બીજા ઘણા ફાયદા થાય. સરકારી ડેમમાં ભરાય તો ફાયદો થાય ને, નો ભરાય તો નો ફાયદો થાય. આ શરણ બધા હુકાઈ જાય તે લીલા થઈ ગયા અને ખેડૂતને સારું થઈ ગયું. હવે બધું બધી ચીજ થાય, હવે કપાસ, માંડવી અને બધું પાણી પાણી નદી બધી હાલી ગઈ, સારામાં સારું થઈ ગયું. વરસાદથી એટલો ફાયદો થયો કે આ પાકને જીવનદાન મળી ગયું અને જે મોલ વરસાદ વગર લંઘાતી હતી એને પાન મળી ગયું. ઘાસ સારો સરવા માટેનો થઈ ગયો, નહીતર ન મળે. સૌરાષ્ટ્રની સૌથી મોટી એવી શેત્રુંજી નદી ઉપર પાલીતાણા નજીક બંધાયેલા ડેમમાં પાણીની નવી આવક નોંધાતા ભાવનગર શહેર ઉપરાંત આખા જિલ્લાને વરસભર પાણી મળતું રહેશે તેવી આશા બંધાય છે. તો ખેડૂતોને પણ સિંચાઈની શાંતિ થઈ છે. શેત્રુંજી ડેમમાંથી પાલીતાણા ઉપરાંત ગારિયાધાર, તળાજા તથા મહુવા તાલુકાના ગામડાઓને પીવાનું પાણી અપાય છે. તો સિંચાઈ માટે તળાજા, ઘોઘા, મહુવા તથા પાલીતાણા પંથકના ખેતરને પૂરતું પાણી મળી રહે છે. ભાદરવાના વરસાદથી ડેમની જળસપાટી 26 ફૂટ આસપાસ પહોંચી છે. એટલે કે 2030 ક્યુસેક થી 35,000 ક્યુસેક જેવી આવક શેત્રુંજી ડેમમાં થયેલ છે, જેના કારણે 17 ફૂટ 5 ઇંચની સપાટીથી માંડી અને આજે 25 ફૂટ 5 ઇંચ જેટલી સપાટી નોંધાયેલ છે. એટલે પીવાના પાણીનો પ્રશ્ન સદંતર હલ થઈ ગયેલ છે અને ખેડૂતોને પણ પાકમાં વ્યાપક એવો ફાયદો જણાય છે. જીવન જથ્થો અંદાજે 5,000 MCFT આવ્યો છે, જેના કારણે ભાવનગર શહેરની પાણી વિતરણ વ્યવસ્થામાં આવતા જૂન ઓગસ્ટ સુધી કોઈ પણ વિક્ષેપ થવાની સંભાવના છે નહીં. શેત્રુંજી ડેમમાં પાણી આવવાથી ભાવનગરના લોકો અને ભાવનગર મહાનગરપાલિકા આનંદ અનુભવે છે. ગરીબો માટે તબીબી સારવારનું અભય વચન બનેલી માં અમૃતમ યોજના તેમજ માં વાત્સલ્ય યોજનામાં સમગ્ર રાજ્યમાં સારી કામગીરી કરી બોટાદ જિલ્લો આ મોખરે રહ્યો છે. બોટાદ જિલ્લાને 3600 કાર્ડની સુવિધા માટેનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેની સામે આરોગ્ય વિભાગ દ્વારા અત્યાર સુધી 21,353 કાર્ડ કાઢવામાં આવ્યા છે, જે ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો 710% વધુ થાય છે. આ મોટી સિદ્ધિ હાંસલ કરી બોટાદ જિલ્લાએ અગ્રસ્થાન પ્રાપ્ત કર્યું છે. આ યોજનામાં 1.20 લાખથી ઓછી આવક ધરાવતા ગરીબ BPL ધારકોને આ યોજનાનો લાભ મળે છે, જેમાં ગંભીર રોગોની સારવાર માટે કુટુંબના સભ્યોને 2 લાખ સુધીની સારવાર મફત મળે છે. ધાંગધ્રા ખાતે આવેલી લશ્કરી છાવણી કાર્યરત કેન્દ્રીય વિદ્યાલયના બાળકોએ સફાઈ ઝુંબેશ ઉપાડી સ્વચ્છ ભારત અભિયાનમાં તેમનું યોગદાન ઉમેરવા ઉમદા કોશિશ કરી હતી. શિક્ષકોની પ્રેરણા અને માર્ગદર્શન વડે બાળકોને શાળા પરિસરની ચોખ્ખાઈ જાળવવાની સહિયારી જવાબદારી વિશે જાગૃત બનાવવામાં આવ્યા હતા. પોતાના ઘરે સાવરણી કે કચરા પોતાથી દૂર રહેતા વિદ્યાર્થીઓએ જાહેરમાં પડેલા કચરાની સફાઈમાં જોડાઈને પરિશ્રમનો જાત અનુભવ મેળવ્યો હતો. પ્રધાનમંત્રી મોદીના સ્વચ્છાગ્રહમાં જોડાવા બદલ કેન્દ્રીય વિદ્યાલયના બાળકો ખુશ થતા નજરે પડ્યા હતા. મોરબી ખાતે નર્મદા બાલઘરમાં મોદી સાયન્સ સેન્ટરનો શુભારંભ થયો છે. બાળકો પોતાના અભ્યાસક્રમ પૈકીના પ્રયોગો પ્રયોગશાળામાં જાતે કરી શકે અને તે ઉપરાંત વિદ્યાર્થીની સુષુપ્ત શક્તિઓ બહાર આવે તે હેતુસર આ સાયન્સ સેન્ટરનો આરંભ થયો છે. બાળક ઇનોવેટિવ પ્રયોગો કરીને મેક ઇન ઇન્ડિયા અને સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં પણ સહભાગી થઈ જઈ શકે. સાયન્સ સેન્ટરનો શુભારંભ 2 દિવસીય ટીચર્સ ટ્રેનિંગથી કરવામાં આવ્યો હતો. ઉદઘાટન કાર્યક્રમમાં ગુજરાત વિદ્યાપીઠના વડા અનામિકભાઈ શાહ, જાણીતા શિક્ષણવિદ વિનોદિનીબેન, RSSના અગ્રણી જયંતિભાઈ ભાડેશિયા સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહીને બાળકોમાં સાયન્સ કીટ વિતરણ કરીને પ્રમાણપત્ર પુનર્જીવિત કરવા માટે, તેને પુનર્ગઠિત કરવા માટે અને બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ પણ જાગે
અને એના અભ્યાસક્રમના પ્રયોગો એ વધારે સારી રીતે કરાવી શકાય તે માટે જે શિક્ષકોની તાલીમનો કાર્યક્રમ કર્યો છે. ઉપલેટામાં માર્ચ 2013માં મિયાણાવાસમાં રખડતા ગાય અને બળદને મેટાડોરમાં ભરવાને મામલે મિયાણા અને આહિર સમુદાય વચ્ચે તકરાર થતા આહિર સમુદાયના હિતેશ ગોવિંદ મારુ માર્યા ગયા હતા. આ કેસમાં ધોરાજી એડિશનલ સેશન્સ જજ શ્રી કલોત્રાએ આ કેસમાં ચુકાદો આપતા મિયાણા સમુદાયના 6 મહિલા અને 6 પુરુષને આજીવન કેદની સજા ફરમાવી હતી. ક્રોસ ફરિયાદમાં મિયાણા સમુદાય પુરાવા પૂરા ના પાડી શકતા આહિર સમુદાયના તમામને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા. એક કેસમાં એક જ સમુદાયના 6 પુરુષ અને 6 મહિલાને આજીવન કેદની સજા થઈ હોય એવો આ મોટો ચુકાદો કહી શકાય. અને એડિશનલ સેશન્સ જજ શ્રી વિજય કલોત્રા સાહેબે બંને પક્ષોને સાંભળ્યા, સાથી મિત્રની સરકારી વકીલ જે છે એમની દલીલોને સાંભળી અને મિયાણા લોકોને 6 પુરુષો અને 6 મહિલાઓને આજીવન કેદની સજા કરેલી છે અને આહિર લોકોને પુરાવાના અભાવે નિર્દોષ છોડેલા છે. આ કામમાં મિયાણા લોકો વિરુદ્ધ સબળ પુરાવો હતો, નજરે જોનાર સાક્ષીઓ હતા, ડોક્ટરની જુબાનીઓ હતી અને સરકારી વકીલ શ્રી વીજી ડેંગરાની દલીલો પણ હતી. અને આ તમામ સંજોગોને ધ્યાને લઈ, સર્વોચ્ચ અદાલતના ચુકાદાને ધ્યાને લઈ, સૌરાષ્ટ્રમાં જ્યારે ગુનાખોરી વધતી જાય છે ત્યારે શ્રી કલોત્રા સાહેબના ચુકાદાથી અંધારી આલમ પર ભીડ આવશે. ઓડિશાના દરિયાકાંઠેથી કરાયેલું બરાક 8 મિસાઇલનું પરીક્ષણ સફળ રહેતા રાષ્ટ્રપતિ તથા પ્રધાનમંત્રીએ દેશવતી વૈજ્ઞાનિકોને શાબાશી પાઠવી છે. પરમાણુ બોમ્બ ફીકવાની ક્ષમતા ધરાવતું આ કાતિલ મિસાઇલ ઇઝરાયેલની મદદ વડે તૈયાર કરાયું છે. 4.5 મીટર લંબાઈ ધરાવતા બરાક 8 મિસાઇલનું કુલ વજન ત્રણ ટન છે, જેમાં 70 કિલો જેટલો દારૂગોળો બેસાડી તેને જમીન ઉપરથી છોડી હવામાં તરતા લક્ષ્યને વિંધી શકાય છે. આ મિસાઇલની તાકાત વિધ્વંસક હોવાથી ચાંદીપુર ટેસ્ટિંગ રેન્જથી 2.5 કિલોમીટરની ત્રિજ્યામાંથી માનવ વસ્તી ખસેડી લેવાઈ હતી તથા દરિયામાંથી માછીમારોને પણ પાછા બોલાવી લેવાયા હતા. આ સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સંપન્ન કરી રહ્યા છીએ. નમસ્કાર.